કેમ છે દોસ્તો, હું છું વિપુલ દવે. સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ કોસાડમાં. ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આપણે એક્સપ્લોર કરવા જઈએ છીએ. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવું છે કે શહેરની મધ્યમાં આવેલું છે, જેથી અહીંયા સારી એવી કનેક્ટિવિટી રહી છે. આ વેદાંત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એ હરિકૃષ્ણ ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. આમાં ચાર પાર્ક બનાવેલા છે, વેદાંત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેદાંત ઇકો પાર્ક, વેદાંત એમ્બ્રો પાર્ક ને વેદાંત 4. આપણે જે જોઈ રહ્યા છે એ 300 ફૂટનો રિંગ રોડ છે. રિંગ રોડનું કામ બી ચાલુ જ છે, ડેવલપ થવાનું ચાલુ છે. તમે જોઈ રહ્યા છો આપણી પાછળ છે વેદાંત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે, ને જે આપણે ઊભેલા છે એ બી 300 ફૂટનો રિંગ રોડ જ છે. અહીંથી આ રોડ મોટાવરાછા ગોપીન ગામ તરફ જાય છે. આ છે વેદાંત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેદાંત 1 બી કહી શકો છો આને. તમે જોઈ શકો છો કે આમાં બી ખુલ્લા પ્લોટ જ આપેલા છે. અહીંયા તમે તમારી રીતે જે રીતે એક એક પ્લોટ બે પ્લોટ લઈને તમે કન્સ્ટ્રક્શન કરી શકો છો. આ વેદાંત ઇકો પાર્ક છે, જેને આપણે વેદાંત 2 બી કહી શકીએ છીએ. ચાલો આપણે અંદર જઈએ. તમે જઈ શકો છો કે અહીંયા એક જ સોસાયટી આપેલી છે, એક જ શેરી આપેલી છે, ને ખુલ્લા પ્લોટનું આયોજન છે. એટલે તમારી સુવિધા પ્રમાણે તમે એક પ્લોટ બે પ્લોટ લઈને કન્સ્ટ્રક્શન કરી શકો છો. જેવું તમારે ફેક્ટરી બનાવી હોય એવી તમે બનાવી શકો છો. અને આ રોડ બી 30 ફૂટનો રોડ છે. સોસાયટી નાની છે, જેથી તમારે ટ્રાન્સપોર્ટની કનેક્ટિવિટી બી સારી એવી રહી છે. આ વેદાંત 3 વેદાંત એમ્બ્રો પાર્ક બી તમે કહી શકો છો. અને તમે જોઈ શકો છો કે આ 80 ફૂટનો રોડ છે, એ 300 ફૂટ રિંગ રોડને ટચ થશે. ચાલો આપણે અંદર જઈએ. આ વેદાંત એમ્બ્રો પાર્કમાં તમે જોઈ શકો છો કે આ એક ફેક્ટરીનું બાંધકામ ચાલુ છે. આ રીતના રોડ રસ્તા તમને ડેવલપ કરીને આપશે. 30 ફૂટના સોસાયટીમાં રોડ છે. અત્યાર લગી જોયું દર્શક મિત્રોએ, આપણે ઓપન પ્લોટ જોયા. અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ 16x100ના બે પ્લોટ છે, તે અંદરથી કેવું કન્સ્ટ્રક્શન કરેલું છે, કઈ રીતે ફેક્ટરી બનાવેલી છે તે અંદર જઈને જોઈએ આપણે. ચાલો અત્યારે આપણે ફેક્ટરીની અંદર એન્ટ્રી કરી છે. ચાલો હું અંદરથી તમને બતાવું કે કઈ રીતની ફેક્ટરી હોય છે. આ રીતે તમે મશીન બી મૂકી શકો છો. આ રીતે આપણે ઓફિસ બી બનાવી શકીએ છીએ. બીજું મશીન છે, એમ્બ્રોઇડરી મશીન, એ બી ઘણું હેવી છે. આ પણ એક મશીન છે, એ બી ઘણું હેવી છે. એટલે ફેક્ટરીમાં આરામથી 3 મશીન તમે આરામથી રાખી શકો છો, અને તમે ઓફિસ માટે જગ્યા બી મૂકી શકો છો. આ હંસરાજભાઈ સિંગાળા છે, જો 20 વર્ષના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તો આપણે વેદાંતનો અનુભવ જાણીએ એમની પાસેથી. આપણે આ વેદાંતની અંદર ઓર્ગેનાઇઝરોએ સુંદર પ્લોટનું આયોજન કરેલ છે, અને આપણે એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ સુંદર તે લોકોની કાર્યવાહી છે. અને આ પ્લોટની અંદર વ્યવસ્થિત રીતે મશીન ચલાવી શકો, વ્યવસ્થિત મશીન આવી જાય એવું છે. એ ઉપરાંત RCC રોડ છે, અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે, અને ખૂબ જ નજીકમાં છે. અહીંથી માર્કેટ પણ નજીક પડે છે. સ્પેર પાર્ટ, એન્જિનિયરિંગ તેવું બધું પણ ખૂબ નજીક છે. તો આ પ્લોટ માટે ખૂબ જ સારામાં સારો એરિયા છે, અને લોકેશન પણ ખૂબ જ સારું છે. હમણાં જ બાજુમાં 300 ફૂટ રિંગ રોડનું કાર્ય પણ ચાલુ થઈ ગયું છે. તો આ ઇન્ડસ્ટ્રીઝ માટે, એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ માટે બેસ્ટ છે, અને ખૂબ જ સારું, સુંદર વાતાવરણ, સારામાં સારું લોકેશન, અને સારામાં સારા પ્લોટનું આયોજન કરેલ છે. તો જે કોઈ અહીં ઇન્ટરેસ્ટેડ હોય તે લોકોએ માટે બેસ્ટમાં બેસ્ટ છે. આ છે આપણું વેદાંત હબ 4. તમે જોઈ શકો છો કે રોડનું કામ ચાલુ છે, જે RCC રોડ આપવાનો છે. 30 ફૂટનો રોડ છે,
અને આ સોસાયટીમાં બધા પ્લોટ રહે રોડ કોર્નર આવવાના છે. સારું મિત્રો, તો આ હતી આજની આપણી વેદાંતની સફર. જો તમે બી ફેક્ટરી માટે જગ્યા શોધી રહ્યા હો તો એકવાર વેદાંતની અચૂક મુલાકાત લો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.